સફાઈ મામલે ટીવી 9 પર સૌથી મોટો ખુલાસો છે. વડોદરા મનપા તંત્રની સૌથી મોટા કારસ્તાનનો ટીવી 9 પર પર્દાફાશ થયો છે. વડોદરાના યુવાનોને એએમસીના જેકેટ પહેરાવી સફાઈ કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો. સાફ સફાઈ કરાવનારા યુવાનોને એએમસીમાં નોકરીની લાલચ પણ આપવામાં આવી છે. યુવાનોને દૈનિક રૂપિયા 3000 આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. તો સફાઈના નામે મસ્ત મોટા કૌભાંડને અંજામ આપ્યાનો સામાજિક કાર્યકરનો દાવ છે. સામાજિક કાર્યકર સુવેજલ વ્યાસે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે તપાસના આદેશ. વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ વડોદરા શહેરમાં પાણી ઓસરી ગયા બાદ હવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને ગંદકીની સફાઈ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તો કામ કરી જ રહી છે, પરંતુ રાજ્ય સરકારની સૂચનાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ ફાળવવામાં આવી છે. અમદાવાદથી કેટલીક ટીમો આવી પણ છે, પરંતુ વડોદરા શહેરના માર્ગો ઉપર એએમસીના જેકેટ પહેરીને ફરતા તમામ લોકો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કર્મચારીઓ નથી. અને આ નવો ઘટસ્ફોટ થયો છે સામાજિક કાર્યકર સુજલ વ્યાસના પ્રયાસોથી. અત્યારે આપ આ જે ટીમ જોઈ રહ્યા છો તેઓના જેકેટ છે એએમસીના પહેરેલા, પરંતુ આ તમામ લોકો છે તે વડોદરાના છે. આ બધા જ કર્મચારી, તમે બધા જ વડોદરાના છો? એક સૂરે આ બધા કહી રહ્યા છે કે તેઓ એએમસીના નહીં પરંતુ વડોદરાના છે. અને તેઓને શું કહેવામાં આવ્યું હતું, શું કહીને એએમસીના જેકેટ પહેરાવવામાં આવ્યા હતા? જો કે લોકોને તો એએમસીના કર્મચારી તરીકેની જોડક આપવામાં આવે છે. આપણી સાથે કેટલાક લોકો છે, તેઓને પૂછીશું. તમે ક્યાંના છો, કયા વિસ્તારમાં રહો છો? અમે આજો રોડ સયાજી પાર્ક રહે છે અને બધા જ છોકરા આજવા રોડના જ છે. તમે ક્યાંના છો? આજવા રોડના જ છું. તમે આજવા રોડના? આજવા રોડ. તો ભાઈ એએમસીના જેકેટ કેમ પહેર્યા તમે? એટલે અમને એમને એવું કીધું તો તમે એએમસીના જેકેટ પહેરલો એટલે એના વડોદરાનું બધું અમને એમને કીધું. અને ત્યાં ગાડી કામ કરવા ગયા તો અમને એવું કીધું, તમારા વડોદરાનું કહેવાનું નહીં, અમદાવાદથી આવ્યા છે તમારે એવું જ કહેવાનું. તમે કોઈ પણ પૂછવા આવો, અમે કીધું તો ના ભાઈ અમે અમદાવાદના છે નહીં તો અમે બોલીએ શું કામ. અમે એનું કીધું બધું, પણ અમને મોં દવામાં આવ્યા તો ભાઈ કોઈને કશું બોલવાનું નહીં. કેટલા રૂપિયા આપવાનું નક્કી કર્યું? કેટલા દિવસ માટે તમને લાવવામાં આવ્યા? 3-4 દિવસનું કીધું હતું, 500 રૂપિયા આપવાનું કીધું. 3-4 દિવસના 500 કે એક દિવસના? 3 દિવસના, એક દિવસના 500 રૂપિયા રોજનું. તમે? બરોડા સર. પાણીગેટ જૂનીગઢી. તમે? પાણીગેટ જૂનીગઢી. બરોડા. આજવાર. સુપરવાઇઝર કોણ છે, કોન્ટ્રાક્ટર કોણ છે? સુપરવાઇઝરનું તો નામ નહીં ખબર અમારા, અને ભાઈ હોય ઘટાડ્યા છે કઈ જગ્યાએ. તમને ખબર છે? ના સાહેબ. તમને ખબર? ના ના. તમને કેટલા દિવસનું કહીને લાવવામાં આવ્યા હતા? અમને 4-5 દિવસનું કહીને લાયેલા, 500 રૂપિયા રોજ એક દિવસનો. બીજું હા કે નોકરી મળશે, આ મળશે, પણ કશું સુવિધા આપી નહીં, જમવાનું નહીં આપ્યું, પાણી વાણી કોઈ વ્યવસ્થા નહીં, ગાડી બી અમને મૂકીને જતી રહી. તમને શું કહેવામાં આવ્યું? એ જ કીધું કે અમને 500 રૂપિયા રોજ આપશું, 4 દાડા લગીને તમારે કામ કરવું પડશે. સમગ્ર ઘટસ્ફોટ થયો છે સામાજિક કાર્યકર સુવેજલ વ્યાસના પ્રયાસોથી. સુવેજલભાઈ, તમને કઈ રીતે આ માહિતી મળી નાખો, આ કૌભાંડ શું છે? વડોદરા શહેરના બધા યુવાનો મારી પાછળ છે, જાગૃત છે, અને વડોદરા શહેરના તમામ લોકો અમારે એક પહેલેથી અમે એકબીજાને તો ઓળખીએ છીએ. આજે એમને અમદાવાદના જયારે જેકેટ પહેરાવવામાં આવ્યા તો એમને એવું થયું કે અમે વડોદરાના છે, વડોદરાની સફાઈ કરીએ તો અમે અમદાવાદનું કેમ પહેરીએ? એટલે બધા સ્વૈચ્છિક જાતે જ અમે વિરોધ કર્યો કે ભાઈ અમને વડોદરાના જેકેટ પહેરાવો, અમે અમદાવાદના નથી, અમે વડોદરાના છે. તો આ યુવાનો નોકરી છોડીને આજે એમને એવું કીધું કે તમને પરમનન્ટ જોબ આપીશું, તમને પરમનન્ટ રાખીશું. અને એમના કોન્ટ્રાક્ટર અહીંયા જે હતો ગાડીમાં બસમાં, એને અમે પૂછ્યું કે ભાઈ તમે કેટલા રૂપિયા આપો છો હમણાં? તો અમે કીધું કે અમે 3000 રૂપિયા આપીએ. અને જ્યારે મેં અમને પૂછ્યું કે તમને કેટલા રૂપિયા આપવાના, તો કે 500 રૂપિયા. તો 2500 રૂપિયાની કટકી, આવી એક ટીમ નથી, આવી 5 બસો છે, અલગ અલગ વિસ્તારમાં છે, 500થી વધારે યુવાનોને આવી રીતે રાખેલા છે. વડોદરાના જ યુવાનો છે બધા, પણ એમને 3000-3000 રૂપિયા લેકે ત્યાંથી પૈસા છૂટશે. આ લોકોને 500-500 મળશે, 2500ની કટકી, એટલે 12-13 લાખ રૂપિયાની એક ટાઈમની કટકી, એવા 5 દિવસની, એટલે 50 લાખ, 1 કરોડ જેટલી કટકી ખાવાવાળા ભ્રષ્ટાચારીઓ આવા દુઃખદ ઘટનામાં. આમાં પણ આ છોકરાઓને કોઈને ખાવાનું નથી આપ્યું, પાણી નથી આપ્યું, તદઉપરાંત એમને બસ એમ એક બોલ્યા તો એમને બસ મૂકીને ભાગી ગઈ, કોન્ટ્રાક્ટર મૂકીને ભાગી ગયો. અને એમની સાથે તો આજે અમે ઉભા છે, હમણાં કમિશનર સાહેબ સાથે અમે રૂબરૂ ટેલિફોનિક વાત કરી. કમિશનર સાહેબે પણ કીધું છે કે અમે આની જાંચ કરીએ છીએ, જે અમદાવાદથી આવેલા અધિકારી છે અમે એમને બોલાવીએ છીએ અને અમે એમને પૂછીએ છીએ. મેં કીધું સાહેબ અમને પૈસાય નથી મળ્યા, સવારના 6 વાગ્યા એના કામ કરે છે. તો એમે કીધું કે મારી જવાબદારી છે, અમદાવાદ પૈસા નહીં આવે તો અમે પૈસા આપીશું, પણ અમે એ છોકરાઓને એ નહીં થવા દઈએ. અને એમ કીધું કે એ છોકરાની બધી જવાબદારી મારી છે. સુજલભાઈ, એવું પણ બની શકે ને કે એએમસીના જેકેટ લાવવામાં આવ્યા હોય,
અહીંના યુવાનોને રોજગારી આપવા માટે આ કામ કરવામાં આવ્યું હોય, કદાચ નહીં હોય અહીંની કોર્પોરેશન પાસે આ પ્રકારના જેકેટ એટલે પહેરવામાં આવ્યા એવું હોય શકે? ના ના, એમાં એવું છે કે એમ એવું કીધું અમદાવાદથી સફાઈ ટીમ આવી છે, સુરતથી સફાઈ ટીમ બોલાવી છે અને એ લોકોના તગડા બિલ મળશે. આવાનો જવાનો ખર્ચો, આવવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, જમવાનો ખર્ચો, અમને આ બધાની સ્કીમો બધી જ ખબર છે આ લોકોની. આ લોકો બધાની સ્કીમ ખબર છે, એવું પણ બની શકે ને કે આ લોકોને એએમસી ના કર્મચારી તરીકે ઓળખાવવામાં આવે, ભલે અહીંના યુવાનો છે પરંતુ વડોદરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું બિલ ચૂકવે. બિલ ત્યાંથી ચૂકવતા હશે પણ એ બિલનો ખર્ચો તો પડશે ને સાહેબ. અમદાવાદના કપડાં આ લોકોની વસ્તુ છે. આજે અમદાવાદ હું સુરતમાં જઈને વડોદરાના કપડાં પહેરાવું તો મારે અહીંથી મારા માણસોને સુરત લઈ ગયો, એમને લાવ્યો, એમને રાખ્યા, એમને જમાડ્યા, એ બધો ખર્ચો મારે પાડવો પડે અને બધો ખર્ચો પડવાનો છે. એ એમનો કોન્ટ્રાક્ટર જાતે બોલે છે અમદાવાદથી આવે છે કે 3,000 રૂપિયા આપવાના છે અને એમને તો 500 રૂપિયાની વાત. તમારા આક્ષેપો સાચા હોય, આ બાબતો પણ સાચી હોય, તમે અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ તમને પણ ખબર છે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે. શું હાઈકોર્ટમાં કે ઉચ્ચ સ્તરે હજુ કોઈ પગલાં ભરવાનું વિચારો છો આ મુદ્દે? આ કૌભાંડમાં અમે હજુ કમિશનર સાહેબે કીધું, કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે જે અમદાવાદથી ટીમ આવી છે અમે એમને તમારી જોડે લાઇઝનિંગમાં લાવીએ છીએ અને જો કોઈ જગ્યા ભ્રષ્ટાચાર જો તો આને હાઈકોર્ટ તો જવાના છે. પરમ દિવસે અમે આમ ઓલરેડી હાઈકોર્ટ જવાના છું તો આ મુદ્દાને પણ અમે લઈશું, કારણ કે આ છોકરાઓને એવું કહીને લાવ્યા છે. આ છોકરા બધા કોઈ સફાઈ કર્મચારી, એ નોકરી આ છોકરાઓ છે. આ છોકરાઓને એવું કીધું તમને પરમનન્ટ નોકરી આપીશું, તમને પરમનન્ટ અંદર એ કરીશું, કોર્પોરેશનમાં લઈશું ને એ બહાને આ યંગ બધા છોકરાઓ 25 વર્ષથી નીચેના છે, 25 વર્ષથી ઉપરના એક પણ યુવાન નથી, તો આ લોકોની જિંદગી સાથે ખિલવાળ કરવાનું આ જે કૃત્ય છે એ કોર્પોરેશન હવે ભારે પડશે. વડોદરાના યુવાનોને એએમસીના સફાઈ કર્મચારી તરીકે ઓળખાવીને વડોદરા શહેરમાં સફાઈ તો જરૂરથી શરૂ કરવામાં આવેલી છે, પરંતુ આ શું કોઈ કૌભાંડ તો નથી ને? સોજલ વ્યાસ જે રીતે આક્ષેપો કરી રહ્યા છે, જો તે આક્ષેપોમાં તથ્ય હોય તો ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને આ કૌભાંડના નિર્માતાઓ અને રચયિતાઓ જે હોય તેઓની સામે કઠોરમાં કઠોર કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9.